આપ જોઈ રહ્યા છો સી 24 કલાક. હું છું દીક્ષિતા. મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ. અમદાવાદના ઉત્કમ સ્કૂલની બસને અકસ્માત નડ્યો છે. બોડકદેવ પાસે કાર અને સ્કૂલ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. અકસ્માત સમયે બસમાં સવાર હતા વિદ્યાર્થીઓ. તો સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. ઉદગમ સ્કૂલની બસને અકસ્માત નડ્યો છે. બોડકદેવ પાસે કાર અને સ્કૂલ વચ્ચે અકસ્માત સર્જાયો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. જાવેદ સૈયદ આપણી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે. જાવેદ, સ્કૂલ બસના જે અકસ્માતોમાં વધારો થયો છે, ફરી એકવાર સ્કૂલ બસનો અકસ્માત સામે આવ્યો છે, હાલ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? થોડા સમય પહેલા સાણંદની સ્કૂલ પર જતી સારી એક્સિડન્ટ થયો હતો, ત્યારે આજે વધુ એક ઉદગમ સ્કૂલ માંથી જે બાળકોને જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. બોડકદેવ પાસે અકસ્માત સર્જાયો હતો. આ બસ જયારે ટર્ન મારી રહી હતી ત્યારે પૂરપાટ ઝડપાથી કાર તેના અંદર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત વખતે તમામ વિદ્યાર્થીઓ અંદર હતા. 28 થી વધારે વિદ્યાર્થીઓ અંદર હતા. અકસ્માત નથી, અકસ્માતમાં કોઈ જાનહાની નથી. આ સમગ્ર બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. જ્યારે આ સમગ્ર બનાવની જાણ થતા ઉદગમ સ્કૂલને થતા ઉદગમ સ્કૂલે બીજી બસની વ્યવસ્થા કરી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે સ્કૂલ પહોંચાડી દીધા છે. જી બિલકુલ થી જાવેદ આભાર. અકસ્માત સર્જાયો છે, ઉદગમ સ્કૂલની બસને અકસ્માત નડ્યો છે, પરંતુ અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ નથી થઈ. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ઈજા નથી થઈ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. પૂરપાટ ઝડપે એક કાર આવી રહી હતી, બસને અથડાતા અકસ્માત સર્જાયો. સંક્ષિપ્ત સમાચારની શરૂઆત કરીએ. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધતા સારા વરસાદની આગાહી. માછીમારોને દરિયો નહીં ખેડવાનું સૂચન. દેશના 20 રાજ્યોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે કરી આગાહી. બિહાર, અરુણાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઓડિશા સહિતના રાજ્યોમાં પડી શકે છે ધોધમાર વરસાદ. નવસારી જિલ્લામાં વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી. નવસારી શહેરમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. લોકસભામાં આજે રજૂ થશે 53 તલાક બિલ. ભાજપે તમામ સાંસદોને મોકલ્યું 3 વાક્યનું વ્હીપ. રાજ્યસભામાં અલ્પમતને કારણે લટકી ગયું હતું આ બિલ. જીએસટી કાઉન્સિલને આજે મળશે 36મી બેઠક. ઇલેક્ટ્રિક વ્હીકલના ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા જીએસટી 12% ઘટાડીને કરવામાં આવી શકે છે 5%. વલસાડ, દાદરાનગર હવેલી તેમજ દમણમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રના પાલઘર પાસે જણાયું. 3.6 અને 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી જીતની અરજી મામલે કોંગ્રેસના નેતા સક્તિસિંહ ગોહિલનું હાઈકોર્ટમાં લેવામાં આવશે નિવેદન. કોર્ટમાં સાક્ષીઓની લેવાઈ રહેશે જુબાની. ધાનેરા નગરપાલિકાના પ્રમુખની આજે ચૂંટણી. કોંગ્રેસના સભ્યો આવશે સીધા ચૂંટણી મથકે. ભાજપના સભ્યો કોંગ્રેસના સભ્યોને તોડે નહીં તે માટે તમામ ગયા છે રાજસ્થાનના પ્રવાસે. 2 કરતા વધુ બાળકો હોવાથી કરાયા હતા પ્રમુખને સસ્પેન્ડ. બ્રિટનમાં વધુ એક ગુજરાતીનો ડંકો. બોરિસ જોન્સનની કેબિનેટમાં ગુજરાતી મૂળના પ્રીતિ પટેલને સ્થાન. પ્રીતિ પટેલ બન્યા ગુજરાતી મૂળના પહેલા ગૃહમંત્રી. લોકસભામાં યુએપીએ અનલોકફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એમેન્ડમેન્ટ બિલ પાસ થઈ ગયું છે. આ બિલ પર થયેલી ચર્ચામાં જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું આતંકવાદનો સામનો કરવા માટે કડક કાયદાની જરૂર છે. અમિત શાહે કહ્યું કે સરકારના બિલમાં અર્બન નક્સલવાદીઓ માટે કોઈ સ્થાન નથી. મોદી સરકાર આ કાયદાનો ખોટો ઉપયોગ થવા નહીં દે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વિરોધ પક્ષો પૂછી રહ્યા છે આતંકવાદ સામે કડક કાયદો શા માટે બનાવી રહ્યા છો. મારો જવાબ એ છે કે આતંકવાદ સામે કડકમાં કડક કાયદો હોવો જોઈએ. આ કાયદો ઇન્દિરા ગાંધી સરકાર લાવ્યા હતા, અમે તો તેમાં નાનકડું સંશોધન કરી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ઐતિહાસિક જીતના જશ્નમાં મુખ્યમંત્રી પણ જોડાયા. ઋણ સ્વીકાર સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જીતવા ઘણી જનતાનો આભાર માન્યો. સુપ્રસિદ્ધ ગાયિકા ઐશ્વર્યા, મજમુદાર ગાયક અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરુ તથા અન્ય કલાકારો ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા લીધી. અમદાવાદ જિલ્લા કાર્યાલય ઉપર આવી ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લીધી.
ગુજરાતમાં ચાર ચાર બંગડીવાળા સોંગથી ફેમસ બનેલી કિંજલ દવે ભાજપનો કેસ માર્યો. ભાજપની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા હોવાની જાહેરાત કરી. અંબાજીમાં વહેલી તકે વરસાદ પડે તે માટે મંદિરના પ્રાંગણમાં બ્રાહ્મણોએ પરચન્ય યજ્ઞનું કર્યું આયોજન, જેમાં બ્રાહ્મણોએ પાણી ભરેલા તપેલામાં બેસીને 11,000 જેટલી આંકડાની આહુતિ હવનમાં આપી. આઈએએસ ગૌરવ દહિયા સામે દિલ્હીની મહિલાએ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યાની નોંધણીની ફરિયાદ સોશિયલ મીડિયા પર થઈ હતી. મહિલા અને આઈએએસની મુલાકાત 24 કલાક સાથે ફરિયાદી મહિલાએ કરી વાત, કહ્યું 24 ફેબ્રુઆરી 2018 મારી સાથે કર્યા હતા લગ્ન. ગૌરવ દહિયા સામેના આરોપ મામલે આરોગ્ય કમિશનરનો ગોળગોળ જવાબ, જીએડીને મોકલાઈ ફરિયાદ, જીએડી કરશે આ મામલે કાર્યવાહી. ગૌરવ દહિયાનો દાવો, મહિલા સાથેના સંબંધોને પરિણામે તેઓએ પત્નીથી છૂટાછૂટા લીધા, દિલ્હી મહિલા સતત તેને બ્લેકમેલ કરતી હોવાનો લગાવ્યો આરોપ. આઈએએસ ગૌરવ દહિયા કેસમાં પીડિતાએ 24 કલાક સાથે કરી ખાસ વાતચીત. 2017માં દહિયા સાથે હું મેક્સિકો ગઈ હતી. પ્રથમ પત્નીને છૂટાછૂટા આપવાની વાત કહીને સંબંધો બનાવ્યા હતા. ગૌરવે છૂટાછૂટાના દસ્તાવેજ બતાવ્યા પછી તિરુપતિમાં લગ્ન કર્યા હોવાનો દાવો. પીડિતાએ કહ્યું લગ્નના ફોટોગ્રાફ માંગ્યા હતા તે નહોતા આપ્યા. લગ્નની રાત્રે કહ્યું કે પહેલી પત્નીને ડિવોર્સ નથી આપ્યા, લગ્ન કર્યા તે રાત્રે જ માર મારવામાં આવ્યો. મારે બાળક નથી જોતું પણ બાળક થશે તો મને સ્વીકારી લેશે તેવી લાલચ આપી હતી. પીડિતાએ પહેલી પત્નીએ કહ્યું કે ગૌરવ મને છેતરી તને પણ છેતરે છે. પીડિતાએ કહ્યું કે ગૌરવ તેના જ ડિપાર્ટમેન્ટની કોઈ ત્રીજી મહિલા સાથે ગુજરાતમાં રહે છે અને તેની સાથે લગ્ન પણ કરી લીધા હોવાનો લગાવ્યો આરોપ. પીડિતાએ કહ્યું કે ગૌરવ પુત્રી ઇચ્છતા હતા પણ તેમના પિતા એબોર્શન કરવા માંગતા હતા. પુત્રીના નામકરણ થયું ત્યારે મેં દહિયાને બોલાવ્યા હતા. પુત્રી થયા પછી બીજી વખત આવ્યા ત્યારે મને ખૂબ મારી હતી. જી 24 કલાકે આઈએએસ ગૌરવ સાથે વાતચીત કરી તેમણે કહ્યું મારા પર લગાવેલા તમામ આક્ષેપો ખોટા છે. મેં છૂટાછૂટા લીધા છે અને ફેમિલી કોર્ટમાં કેસ ચાલે છે. મેં તમામ વાતો ફરિયાદમાં લખીને આપી છે. પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડીયો બનાવનારી મહિલા પોલીસકર્મીને કરાય સસ્પેન્ડ. મહેસાણાના લાંગણજ પોલીસ સ્ટેશનનો વિડીયો હોવાનું કારણ. બિટકોઇનના ભેચે બાદ સતીશ કુંભાણીની પૂછપરછમાં અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના 2 અધિકારીઓએ કરી. આ ભેજા બાદ જોઈ અન્ય દેશના લોકો પણ બિટકોઇનમાં રોકાણ કરાવ્યું હતું. સુરતમાં દુષ્કર્મની પીડિતાને ગર્ભપાત કરાવવા માટે હાઈકોર્ટની મંજૂરી. સુરતની 14 વર્ષીય પીડિતા પર તેના જીજાજીએ કર્યું હતું દુષ્કર્મ. પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માંગતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. હાઈકોર્ટે 20 અઠવાડિયાની ગર્ભવતી પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી. અમદાવાદમાં સોલા પોલીસે ગોતામાં વેસ્ટ કોસ્ટ નામની ફેક્ટરીમાં કરી રેડ. ફેક્ટરીમાં નશીલી ચીજવસ્તુઓ બનાવતા હોવાનો સોલા પોલીસમાં કરાઈ હતી અરજી, જેને પગલે પોલીસે રેડ કરી ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને બોલાવી તપાસ કરાવી. અમદાવાદના નવરંગપુરામાં ગુમ થયેલા કોન્સ્ટેબલના મામલે પોલીસે 5 થી વધુ જગ્યાના સીસીટીવી કબજે કર્યા. સીસીટીવીમાં ભોગ બનનાર યુવકની ગાડી નજરે આવી. પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજ મહત્વના પુરાવા. ફૂટેજ મળતા જ પોલીસે કોન્સ્ટેબલો સામે નોંધી ફરિયાદ. એએમસીના દક્ષિણ ઝોન હેલ્થ વિભાગે બોગસ તબીબનું ક્લિનિક કર્યું સીલ. લાંભા વિસ્તારમાં આવેલા હેમર ક્લિનિક કરાયું સીલ. યોગ્ય ડિગ્રી વગર એલોપેથીકને પ્રેક્ટિસ કરતા હોવાથી ક્લિનિક સીલ કરાયું. બનાસકાંઠાના થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મહિલાની લાશ મળી આવી. નગરપાલિકાના તરવૈયાની મદદથી મહિલાની લાશને બહાર કઢાઈ. થરાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. સુરતના ઇચ્છાપુરમાં તસ્કરોએ એટીએમ મશીનમાંથી 14 લાખની કરી ચોરી. ગેસ કટર વડે મશીન ચોરી કરી આરોપી ફરાર. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતના સરથાણામાં લક્ઝરી ટેક્સ બચાવવાના કૌભાંડનો મામલો પીઆઈ નરસંગ ચૌધરીએ કરી સુપ્રીમમાં આગોતરા જામીનની અરજી. પીઆઈ ચૌધરીના આગોતરા જામીન નામંજૂર. સુરત કોર્ટે આરોપી પીઆઈ ચૌધરીને ભાગેડું જાહેર કરેલ છે. આરોપીએ કર્યો હતો 30.50 લાખનો ટોળ. સુરતના પુણા વિસ્તારમાં પોલીસ કમિશનરની મેગા ડ્રાઈવ. નશાખોરો સામે પગલાં લેવા યોજાયા મેગા ડ્રાઈવ. મેગા ડ્રાઈવને પગલે અંદાજે 71 વ્યક્તિઓ સામે લેવાયા અટકાયતના પગલાં. સુરતના ડિંડોલી પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપાય. દારૂ ભરેલી ટ્રકને મામલે ટ્રક ડ્રાઈવરની પોલીસે કરી અટકાયત. લાખો રૂપિયાના દારૂ કરાયો છે. તાપીના સોનગઢમાં 2 જૂથ વચ્ચે મારામારી. મારામારીમાં 1 જૂથના યુવાનોએ અન્ય જૂથના યુવાનોને માર્યો માર. મારામારીને પગલે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. સોનગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
વલસાડમાં ઉમરગામ તાલુકામાં મરોલી ગામમાં દારૂના હાઉસ પર રેડ કરવા ગયેલા પોલીસ સાથે સ્થાનિકોએ કરી બબાલ. રેડ કરતા બુટલેગરના પરિવારજનો પોલીસ સાથે ધક્કામુક્કી કરતા હોવાનો વીડિયો થયો વાયરલ. પોલીસે બે પેટી દારૂ સહિત બે મહિલા અને અન્ય બે લોકોની કરી ધરપકડ. રાજકોટના પડધરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપનાર વ્યક્તિની અટકાયત. વ્યક્તિને મામા સાથે જમીનના વિવાદને લઈને એસપી ઓફિસ બહાર આત્મવિલોપનની ચીમકી આપી. ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સહિત પોલીસનો હતો ચુસ્ત બંદોબસ્ત. બોટાદના ઢસામાં યુવકનો આપઘાત. વૃક્ષ પર ગળેફાંસ ઉખાઈને કર્યો આપઘાત. આપઘાતનું કારણ અકબંધ. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો. બાબરાના ચમારડી ગામે ખોડિયાર માતાજીના મંદિરની ચોરી. ચોરી કરતા ચોર સીસીટીવીમાં થયા કેદ. બે ચોર સીસીટીવીમાં કેદ. ચાંદીના છપ્પરની ચોરી કરી ચોરો પલાયા. ગીરગઢડાના ધોકડવામાં એટીએમ તોડવાનો કરાયો નિષ્ફળ પ્રયાસ. રાત્રિ દરમિયાન ત્રણ શખ્સોએ એટીએમ તોડવાનો કર્યો પ્રયાસ. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધી. અમદાવાદ પાસે ટ્રક ટક્કર મારતા બાઇક સવાર દંપતીનું થયું મોત. દંપતી મોડાસાના ચારણવાડ ગામના થયા. દરજી કામ કરતા સંપત્તિ સામાન લેવા ગયા હતા. અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો. ભુજના મુદ્રા મરીન પોલીસ મથકમાં ઈએસઆર તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ કર્યો આપઘાત. પોતાના ઘર પાસે આવેલી અવાવરૂ જગ્યાએ જઈને ગળેફાંસો ખાઈને કર્યું આપઘાત. પંચમહાલમાં આવેલી શિવરાજપુર આઈક્યા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદાર મહિલાનું મોત. કોફર નામના મશીનમાં ચક્કરમાં આવી જતા મહિલાનું મોત નિપજ્યું. પરિવારજનોએ કર્યો હોબાળો. કંપનીના જવાબદાર માણસો ભાગી છૂટ્યા. કંપનીની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો. ગ્રામજનોએ કંપનીને તાળાબંધી કરવાની આપી ચીમકી. કંપની કામદારોનું શોષણ કરે છે. સુરક્ષા વિના કામ કરાવે છે. પ્રદૂષણ ફેલાવે છે તેવા ગામના લોકોએ કર્યા આક્ષેપ. પોલીસની દરમિયાનગીરી બાદ પરિવાર મૃતદેહને પીએમ અર્થે મોકલવા થયો તૈયાર. પરિવારે કહ્યું કંપનીના જવાબદાર માણસો સામે નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે. દમણના તીનબત્તી સર્કલ નજીક સાત બકરાઓના થયા મોત. ભારે વરસાદના માહોલમાં વીજ પીપીને સ્પર્શતા એક પછી એક સાત બકરાઓના મોત થયા. અમદાવાદમાં થલતી ચાર રસ્તા પર કાર ડિવાઇડર તૂટી રોંગ સાઇડમાં પટકાતા અકસ્માત. ઘટનામાં કાર ચાલક યુવતીનો અવાજ બચાવ. ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે જઈને તપાસ કરી. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પાલિકાના ડમ્પરની અડફેટે 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની કારેલીબાગ પોલીસે કરી ધરપકડ. ગિરુનાના ચીખલી ગામે બે યુવાન પર વીજળી પડી. વીજળી પડવાને કારણે એકની હાલત ગંભીર અને એકની યુવાનને સામાન્ય ઇજા. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા. મુંબઈમાં સાયન પાસે ત્રિપલ અકસ્માત. અકસ્માતમાં ત્રણ ગાડીઓ ટકરાઈ. એક સાથે અકસ્માતને પગલે 8 લોકો થયા ઇજાગ્રસ્ત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના સિન્ડિકેટ ડોક્ટર નિહલ શુક્લએ ઇતિહાસમાં આરએસએસનું ભારતના વિકાસમાં યોગદાન નામનું ચેપ્ટર મૂકવાની વાત કરતા રાજકારણ ગરમાયું. વિવાદ સર્જાતા નિર્ણય પરત ખેંચવાની કુલપતિ અને ઉપકુલપતિને નિહલ શુક્લાએ કરી ભલામણ. બનાસકાંઠાની બનાસ ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 15 રૂપિયાનો કર્યો વધારો. દૂધ મંડળીના ચેરમેન મંત્રીઓની ચિંતન શિબિરમાં કરી જાહેરાત. ભેંસના દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે ભાવ 635માંથી 650 થયો. જિલ્લાના 4 લાખ પશુપાલકોને ભાવ વધારાનો થશે ફાયદો. અમીરગઢ પંચાયતે જાહેર માર્ગ પરના દબાણો કર્યા દૂર. પંચાયતે પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર અડચણરૂપ ઓટલા લારી ગલ્લા અને દબાણો કરાયા દૂર. ગામમાં પ્રવેશ દ્વારથી રેલવે ફાટક સુધી કરાઈ કામગીરી. અમદાવાદમાં દાણી લીમડાથી કોડિયારનગર ચાર રસ્તા વચ્ચેનો બંધ બીઆરટીએસ રૂટમાં વધુ એક ભૂવો પડ્યો. રોડ નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઇન જૂની થઈ ગઈ હોવાને કારણે અત્યાર સુધી નાના મોટા ભૂવા 9 પડ્યા. ગુજરાતને માથે રૂપિયા 2.47 લાખ કરોડનું દેવું. સૌથી વધુ દેવું હોય તેવું ગુજરાત 6 ક્રમનું રાજ્ય. રાજ્યમાં પ્રત્યેક વ્યક્તિ પર 38,822 દેવું. લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન થયો આ ખુલાસો. વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ થઈ રહ્યા છે કાબુ બહાર. ફ્રૂટ અને કઠોળ પણ મોંઘા થતા મધ્યમ વર્ગના ખોરવાયા બચે. સુરતના કાપડ માર્કેટમાં મંદી. અસમ અને બિહારમાં આવેલા ભારે પૂરને કારણે વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો. આ વર્ષે માત્ર 30 કરોડ રૂપિયાનો જ વેપાર થતા વેપારીઓમાં નિરાશા.
રાજકોટની શાન ગણાતો ઓટો સ્પેર પાર્ટસ ઉદ્યોગમાં મંદી, છેલ્લા ત્રણ મહિનામાં ઓટો પાર્ટસની માંગમાં ઘટાડો, આવતા ઉત્પાદનમાં ઘટાડો, 10,000 લોકોની રોજગારી ગુમાવવાનો વારો આવ્યો, જીએસટીને કારણે માઠી દશા. નવસારીના સજલાવમાં સુખીનગર પડિયામાં ઝાડા ઉલટીના કારણે બે વ્યક્તિના મોત, જિલ્લા આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લઈ ઓપીડી શરૂ કરી. અમરેલીના બાબાપુર પાસે નવોદય વિદ્યાલયમાં ડિઝાસ્ટર, તેમજ 108ની ટીમે વિદ્યાર્થીઓને આપી તાલીમ. આગ અને પૂર જેવી હોનારત સામે કઈ રીતે લોકોનો બચાવ કરવો અને પોતે કઈ રીતે બચી શકે છે તેના વિશે વિદ્યાર્થીઓને અવગત કરાવવા આવ્યા. બનાસકાંઠા દાંતીવાડા બીએસએફ કેમ્પ ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ. વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે બીએસએફ કેમ્પમાં બ્લડ ડોનેશનનું કેમ્પ અને શસ્ત્ર પ્રદર્શન યોજાયું. બીએસએફના જવાનોએ રક્તદાન કર્યું. ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં રહ્યા હાજર. ગાંધીનગરમાં યુવાનો કરી રહ્યા છે માનવતાની કાર્યવાહી. સેક્ટર 21માં સૌની દિવાલમાં કપડા અને પગરખા જેવી ચીજ વસ્તુઓ લોકો મૂકી જાય છે અને જરૂરિયાતવાળા લઈ જાય છે. ગાંધીનગરમાં સરકારી કચેરીએ પણ હવે સૌની દિવાલ શરૂ કરવામાં આવી. કાશ્મીર મુદ્દે ટ્રમ્પના નિવેદન બાદ કોંગ્રેસે આજે ફરી કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ. લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષનો હંગામો. લોકસભામાં વિપક્ષે કરેલા હંગામા પર ગૃહમંત્રી અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું સાંસદમાં પ્રશ્નો ઉઠાવતી સમયે યોગ્ય ભાષાનો ઉપયોગ કરવો. ટ્રમ્પના નિવેદન બાદ લોકસભામાં ફરી એકવાર હંગામો થતા રક્ષામંત્રી રાજનાથસિંહે આપ્યો જવાબ. કાશ્મીર મુદ્દે મોદી ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. કાશ્મીર આપણા રાષ્ટ્રીય સ્વાભિમાનનો વિષય. લોકસભામાં એસ જયશંકર જીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની મીટિંગમાં કાશ્મીરી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી નથી. કાશ્મીરી મુદ્દામાં મધ્યસ્થાનો કોઈ પ્રશ્ન નથી, કેમ કે તે શિમલા કરારની વિરુદ્ધમાં હશે. વિદેશમંત્રી એસ જયશંકરે આપ્યું નિવેદન, કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને ખતમ કરે તો જ પાકિસ્તાન સાથે વાતચીત કરશે ભારત. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર લગાવ્યો આરોપ, કહ્યું કે પીએમ મોદીએ શિમલા કરાર વિરુદ્ધ કર્યું છે આ કામ. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા રમણસિંહ ગુરુગ્રામના હોસ્પિટલમાં સારવાર હેઠળ. ગત મોડી રાત્રે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા હોસ્પિટલ લઈ જવાયા. ઉત્તરાખંડ માટે હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. રુદ્રપ્રયાગ સહિતના 5 જિલ્લા અને દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. સરકારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ કરી. પહેલા 31 જુલાઈ સુધી ઇન્કમટેક્સ ફાઇલ કરવાનો હતો. રિટર્ન ફાઇલ કરવા માટે લોકોએ પડી રહી છે અનેક મુશ્કેલીઓ. IMF ભારતના વિકાસ દરનું અનુમાન 0.3% ઓછો કર્યો, જોકે ભારત સૌથી તેજ આગળ વધનારી અર્થવ્યવસ્થા છે અને ચીન પાછળ છે. HDFCના ગ્રાહકો માટે ખુશ ખબર, બેંકે વ્યાજદરોમાં કર્યો બદલાવ. 2 કરોડથી ઓછી FD પરના વ્યાજદરોમાં કર્યો બદલાવ. શ્રીલંકાના ઝડપી બોલર મલિંગાએ સંન્યાસની જાહેરાત કરી. બાંગ્લાદેશ સામે રમશે છેલ્લી વનડે. ક્રિસ ગેલ ભારત સામેની T20 સિરીઝમાંથી બહાર. આન્દ્રે રસેલનો ટીમમાં સમાવેશ. પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની MS ધોનીની સલાહ, ધોની અત્યારે આક્રમક થઈને રમતા રહેવું જોઈએ. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો મોટો ખુલાસો, કોઈ પાકિસ્તાનમાં 40 આતંકી સંગઠન સક્રિય. દેશની પરિસ્થિતિ અંગે આતંકી સંગઠનને ગણાવી જવાબદાર. વધુમાં કહ્યું પુલવામા હુમલા પાછળ જૈશનો હાથ. રશિયાના સાયબેરિયન વિસ્તારમાં પૂરના કારણે તબાહી. રાષ્ટ્રપતિ પુતિન રાહત કાર્યની સમીક્ષા કરી. ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગે નવા સબમરીનનું નિરીક્ષણ કર્યું. બેલેસ્ટિક મિસાઇલ વિકસાવવાના સંકેતો. વેનેઝુએલાના 23 રાજ્યોમાં એકસાથે વીજળી થઈ ગુલ. અનેક સેવાઓ થઈ અસર. સોશિયલ મીડિયામાં થઈ ચર્ચા. બ્રાઝિલના જંગલોમાં લુપ્ત થનારી જનજાતિ દેખાયા. જનજાતિનો દુનિયાથી કોઈ જ સંપર્ક નથી. નાણાકીય ગડબડીના આરોપમાં કેન્યાના નાણામંત્રીની ધરપકડ. મુંબઈના એક વ્યક્તિને પૈસા પરત કરતા ચર્ચામાં આવ્યા હતા નાણાકીય મંત્રી. ધ ભુજ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મના શૂટિંગ માટે અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા પહોંચ્યા માંડવી. આવતીકાલથી માંડવીના કાડા ખાતે બનેલી ફિલ્મ સેટ પર કરાશે શૂટિંગ. સમગ્ર ફિલ્મ 1991ના યુદ્ધમાં માધાપરની વીરાંગના બહેનોએ કરેલી બહાદુરીપૂર્વકની કામગીરી પર બની છે.
રણબીર કપૂર અને આલિયા લગભગ બંને અલગ અલગ ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. જોકે વર્ષ 2020માં લગ્ન કરી તેવી ચર્ચા, કારણ કે એપ્રિલમાં આલિયા ભટ્ટ ફેશન ડિઝાઇનર સવ્યસાચી મુખર્જીને પણ મળી અને આ મુલાકાતમાં આલિયાએ પોતાના વેડિંગ આઉટફિટ અંગે પણ ચર્ચા કરી. રાજપાલ યાદવ હાલમાં જેલ ભોગવીને આવ્યા છે. હવે તેના ફેન્સ માટે સારા સમાચાર છે, તે ફરીથી ફિલ્મમાં કમબેક કરવાનો છે. ટૂંક સમયમાં જોવા મળશે રૂપેરી પડદે રાજપાલ યાદવ. એક કપલે શો દરમિયાન એવી હરકત કરી કે જે જોઈને બધા શરમાઈ ગયા હતા. આ કપલ હતું ભોજપુરીની ટોપ હિરોઈન મોનાલિસા અને તેનો પતિ વિક્રાંતસિંહ. નચબલીયમાં કપલે પાર કરી હતી હદ, હોસ્ટ કર્યું કે આ પારિવારિક શો છે, આવું બધું ના કરો. રજાઓમાં વર્કઆઉટ કરી રહી છે સુષ્મિતા સેન. વર્કઆઉટનો વાયરલ વિડીયો સામે આવ્યો. સુષ્મિતા સેન ઓર્મિનિયામાં રજા પર છે. તેની સાથે તેનો બોયફ્રેન્ડ રોમન શોલ અને પુત્રી રીને અને એલિશા પણ છે. મોબ લિંચિંગની વધતી જતી ઘટનાઓને પગલે અનુરાગ કશ્યપ સહિત 49 હસ્તીઓ પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર, જેમાં અનુરાગ કશ્યપ સિવાય મણિરત્નમ રામચંદ્ર ગુહાએ પણ સમાવેશ કરવામાં આવ્યો. સંક્ષિપ્ત સમાચારોમાં હાલ બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.